રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી માવઠાની આગાહી સાચી ઠરી છે, જેના કારણે નવસારી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે અનેક પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં સોમવારે કમોસમી વરસાદ પડતા અહીં ખૂબ જ મહત્વના કેરીના પાક સામે જોખમ ઊભું થયું છે। નવસારી જિલ્લાનો મુખ્ય પાકોમાં ડાંગર અને સાથે કેરીના પાકની ગણતરી થાય છે। નવસારી જિલ્લામાં 33,000 હેક્ટરમાં કેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। આ પાક ઉનાળાની મોસમમાં એક જ વખત તૈયાર થતો હોય છે। ઉનાળાની શરૂઆત થતાં જ કેરીના ઝાડ ઉપર નાના મોરવા નાની કેરી આવવાની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ માવઠાના કારણે મોટા પ્રમાણમાં પાકમાં ખરણ જોવા મળી રહ્યું છે અને ફૂલો પણ પડી જતા ખેડૂતોનો ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રોહિતભાઈ દેસાઈ, ગામ અબ્રામા, તાલુકો જલાલપર, જિલ્લો નવસારી। જી, આ શું નુકસાન કેટલું થઈ રહ્યું છે? નુકસાન હમણાં 2 દિવસમાં જે કમોસમી વરસાદ પડ્યો અને રાત્રે જે વાવાઝોડું જેવું ખૂબ ઝડપથી પવન ચાલ્યો એને કારણે ડ્રોપિંગ બોય આંબા અને ચીકુ, તૈયાર ચીકુ અને આંબામાં જે સ્ટોન માર્બલ સાઇઝની કેરી ખરી એમાં ડ્રોપિંગ આવી ગયું અને મારા હિસાબે 10% જેવું નુકસાન એ અને જે ટેમ્પરેચરને કારણે જે નુકસાન થયું છે એ તો મોટું નુકસાન છે। 30% જેવું નુકસાન છે, એટલે લગભગ 40% જેવું ખેડૂતોને ઘણો નુકસાન થઈ ગયું છે। અને જે ટેમ્પરેચર આવતું નથી, જે ટેમ્પરેચર આવવું જોઈએ માર્ચના એન્ડમાં કે એપ્રિલના બિગિનિંગમાં, તે ટેમ્પરેચર ફેબ્રુઆરીમાં આવી ગયું અને 33 થી 39 ડિગ્રી જેટલું જે વધી 32 ની ઉપર સુટેબલ નથી આંબા માટે।